મારું નામ રૂક્ષાના જીવાણી, મારો બાબો કશિશ જીવાણી, 10મા સ્ટાન્ડર્ડમાં છે. અમે લોકો જ્યારે સેમિનાર એટેન્ડ કરવા હું ને મારો બાબો બે જ આવ્યા હતા. એના પપ્પા બિઝી હોય અને થોડો ઘણો ધંધામાં એવા પ્રોબ્લેમ્સ પણ હોય, તો એના કારણે અમે બે જ હાજર હતા. પછી જ્યારે સેમિનારમાં એક પછી એક પોઈન્ટ્સ આવતા હતા 1.5-2 કલાકની અંદર, એટલે મારા બાબાને કરવાની ઈચ્છા છે તો મને ત્યારે જ જાણી લીધું. અમે બે એકબીજાનો કોન્ટેક્ટ કરતા હતા. લાસ્ટમાં આવ્યું કે આટલી ફીસ છે તો મારા સામે જોયું. મમ્મી પણ ફી? મેં કીધું એ તારે કરવું છે? તો કે હા મમ્મી કરજો. પપ્પા હા પાડશે? મેં કીધું એ બધું હું કરી લઈશ. મારા બાબાને હાલાકી કાંઈ જરૂર નથી. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી 9th સ્ટાન્ડર્ડ સુધી 92-97% લઈ આવે છે વિધાઉટ એની ટ્યુશન. એને હું ઘરમાં જ ટ્રેનિંગ એવી રીતે આપું છું. છતાંય મેં આ સેમિનાર એટલા માટે અટેન્ડ કર્યો કે આટલું સરસ કરે છે, તો જો ધર્મેશ સરનો આ સેમિનાર અટેન્ડ કરશે તો એ ક્યાં જશે? મારું એક સપનું છે કે મારો બાળક છે ને કોઈ પણ આર્થિક કે કોઈ પૈસાનો એના સામે ક્યારે ભવિષ્યમાં પ્રોબ્લેમ ના આવે, ક્યાંય અટકે નહીં, હજી છે એના કરતાં અનેક ગણો આગળ વધે. એના માટે હું આ સેમિનાર જોઈન કરાવ્યું અને હંમેશા રોજ બધાએ કીધું એ જ પ્રમાણે આવીને પહેલાં ધર્મેશ સરની વાત ચાલુ થઈ જાય, આશીષ સરનું નામ લે, અંકુર સરનું પણ નામ લે, પૂરી ટીમનું નામ લે, અને પેરેન્ટ્સ વિશે જે તમે 2 કલાક જે કીધું ને એ તો બહુ જ વારંવાર રિપીટ કરે છે. લાસ્ટમાં હું એટલું કહીશ કે હંમેશા એ તમારા બારામાં વાત કરે છે. રાતના 1-2 વાગ્યા સુધી મારે જાગવું પડે છે. મમ્મી આમ કીધું, મમ્મી આમ હતું, એટલે આખો દિવસ મારે એના સાથે એનામાં રહેવું પડે છે. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ.